આપણા સૌ કોઈને આરાધ્ય ઈષ્ટદેવ રૂપાળા ઘનશ્યામ મહારાજ શ્રી હરિનાથી લાડકવાય આ સમગ્ર પરમહંસો અને સમગ્ર હરિભક્તો, પવિત્ર આજે ભગવાન શ્રીહરિના પ્રાગટ્ય દિન પ્રસંગે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં હરિભક્તોની શું વ્યવસ્થા એને લક્ષ્યમાં રાખીને આજે સંતો સમગ્ર હરિભક્તો યજમાનશ્રીઓ એના વરદ હસ્તે શિલાયંસ વિધિ થયો. સવારે મહાપૂજામાં સમગ્ર યજમાન હરિભક્તોએ બહુ મહાદિવ્યાલૌકિક લાભ લીધો. આપણી કથા ચાલી રહી છે બાલ ઘનશ્યામના ચરિત્રની. છપ્પૈયાવાસીઓને અને ધર્મભક્તિને સારા આખા પરિવારને બાલ ઘનશ્યામ એવો મહાદિવ્ય અલૌકિક અનંત ઐશ્વર્ય સામર્થ્ય દ્વારા આનંદને સુખ આપી રહ્યો છે ભગવાન. અને ગઈકાલે છેલ્લું એક ચરિત્ર આપણે સાંભળ્યું હતું કે જેમાં માએ ઘનશ્યામને સરસ મજાનું ગમતી ગાયનું દૂધ ઉકાળી અને એક કટોરો ભરી અને દૂધપાન કરવા માટે આપ્યું હતું, પડખે પીડ્યું હતું. માં પોતે ઘરકામમાં પરોવાઈ હતી અને એ વખતે નંદલાલ સુતાર કંઈક રામ પ્રતાપજી ભાઈના કામે આવેલા, કંઈક મળવા માટે આવેલા. અને જોયું તો રામ પ્રતાપજી ઊભા હતા તો આંગણામાં, પણ એ નંદલાલ સુતારને દેખાણા નહીં. ઘણી બધી દિવ્ય શક્તિઓ હાથ જોડી અને ઘનશ્યામના દર્શન આમ દૂર ઊભી ઊભી કરતી હતી. રામ પ્રતાપજી આ બધું જોતા હતા. ધર્મદેવ આંબલીના ચોતરા ઉપર બેઠા બેઠા પદ્મ પુરાણની કથા વાંચતા હતા. આ બધું ચરિત્ર ગઈકાલે આપણે થોડુંક વાગોડ્યું હતું અને એવું જ એક મહાન દિવ્ય અલૌકિક ચરિત્ર છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે એમ રામશરણજી, દિવસ હતો શિયાળાનો અને કડકડતી ઠંડી, સુસવાટા મારતો પવન, વાઈ રહ્યો તો હિમાળાનો, કાળજાને કંપાવી નાખે એવી કડકડતી ઠંડી હતી. એટલે માને એમ થયું કે મારા ઘનશ્યામને ગરમ કપડાં પહેરવું તો માએ નાનો એવો સુરવાળ, ગરમ અજકણ અને ગરમ ટોપી પોતે જાતે ગૂંથીને તૈયાર કરેલી અને ઘનશ્યામને પહેરાવી છે માએ. અને માએ કહ્યું કે જો ઘનશ્યામ, અહીં ઓશ્રીમાં બેઠા બેઠા જો આ ઘૂઘરો આપું ને, એનાથી બેઠા બેઠા રમજો. હાથમાં ઘૂઘરો આપ્યો. એ ઘૂઘરો લઈને નાનો એવો ઘનશ્યામ ખખડાવે, એનો ખણીંગ ખણીંગ અવાજ થાય. એ અવાજ સાંભળીને પ્રભુ કાલું કાલું હસે, બહુ ખુશી થાય, બહુ રાજી થાય. જેને કોઈ બ્રહ્માંડોની ગણતરી નહીં, જેને કોઈ બ્રહ્માંડના લોકની ગણતરી નહીં, જેને બ્રહ્માંડોના સૃષ્ટાઓની કોઈ ગણતરી નહીં, એની સમૃદ્ધિને એની શોભા બધી એને કાંઈ નજરમાં ન આવે, અને એ મારો ને તમારો વાલો નાનો એવો સ્વરૂપ ધારણ કરી અને બાલ ઘનશ્યામ નાના એવા ઘૂઘરાથી રાજી થાય છે. ચરિત્ર બતાવે છે કે પદાર્થ નાનું હોય કે મોટું હોય, કિંમતી હોય કે પછી થોડી કિંમતનું હોય કે વધુ કિંમતનું હોય, એની સાથે કોઈ મતલબ નથી, પણ તમારા હૃદયની શુદ્ધ ભાવના સાથે સંબંધ છે. માનો એક હૃદયનો ભાવ જ એવો ગૂંથાયેલો હતો કે આ ઘૂઘરામાં રહેલા કાંકરાનો જે અવાજ આવતો હતો ને, એ માના હૃદયની ભાવનાની મીઠી મધુરતા હતી. અને ઘનશ્યામ એ ઘૂઘરાના અવાજથી રાજી નહોતો થતો, પણ માના દિલની ભાવનાથી ઘનશ્યામ રાજી થતો હતો. બાળ સખાઓ આવ્યા, ઘનશ્યામ ચાલો ચાલો આપણે નારાયણ સરોવરમાં સ્નાન કરવા જઈએ અને ત્યાં રમશું, ખેલશું, કૂદશું. બાળકો મોજમાં આવી ગયા.
નાનો એવો ઘનશ્યામ બાળ સખાઓની સાથે ખેલવાને કૂદવાને નારાયણ સરોવરમાં સ્નાન કરવા માટે થઈ અને ઓસરીના પગથિયા ઉતરીને ચાલતો થયો. પણ એને કાંઈક માને બતાવવું હતું એટલે જે કપડાં ગરમ પરિધાન કર્યા હતા માએ પહેરાવ્યા હતા એ બધા કપડાં ઘનશ્યામે કાઢીને ફળિયામાં ફેંકી દીધા. અને દિગંબર અવસ્થામાં બાળકને તો શું હોય, એને તો કંઈ બીજો કોઈ ભાવ ન હોય ને. અને મા પોતે જોઈ ગઈ અને સાથ કર્યો, ઓ ઘનશ્યામ આટલી કડકડતી ઠંડીમાં સુસવાટા મારે ચામડું ફાટી જાય એવી આ ગરમી આ ઠંડીમાં કપડાં કાઢીને બાળકોને મિત્રોની સાથે આમ ક્યાં ચાલ્યો? ઘનશ્યામ માનો અવાજ સાંભળે નહીં અને મિત્રોની સાથે આવી અને એવી કડકડતી ઠંડીમાંય પણ નારાયણ સરોવરમાં મિત્રની સાથે સ્નાન કર્યું. હાથના આંગળા નાખો સરોવરના જળમાં ખોટા થઈ જાય. સ્નાન કરીને ડૂબકી મારીને બહાર નીકળો તો ધરતી ઉપર ઊભા હોય તો તમને ખ્યાલ ન આવે. અને અમારે નટુભાઈને સંતોને બધાને હરિભક્તોને બધાને લાખો લાખો ધન્યવાદ દેવાય કે અમે પુલાશ્રમમાં મુક્તનાથમાં દર્શન કરવા માટે ગયા અને એ ઠંડી પાણી બરફ જેવું અને એ બધી સહસ્ત્ર ધારામાં બધા નાહ્યા અને કુંડમાં સ્નાન કર્યું તો ખરું પણ કુંડમાંથી બહાર નીકળ્યા પછી સંતોથી ધોત્યું ન નીકળે બહાર. હાથ ખોટા થઈ ગયા આંગળા, એઠે ઊભા તા ખબર નહોતી કંઈ, આમ ઊભા શીખ શું છે એ ખબર ન પડે, પગ ખોટા થઈ ગયા. પછી તો કોઈ બામ ઘસવા માંડ્યા ને કંઈક ઓલા પડીકા એવા લેવા હતા આમ ઘસે એટલે ગરમ થઈ જાય. અરે ગુણવંતભાઈ બધું લાવ્યા હતા બધું જો. પછી ઓલી કપડની ગોટીઓ ને કાંઈક કાંઈક બધું છે ને ગઈશું ત્યારે અડધી કલાકે કળ વળી અને નાનો એવો માસૂમ કોમળ શરીરનો ઘનશ્યામ બાલ સખાઓની સાથે એ નારાયણ સરોવરના બરફીલા જળમાં સ્નાન કરી અને બહાર જ્યાં આવે ત્યાં અક્ષર મુક્તોને આંખમાં આહુડા આવ્યા. અમારો માલિક, અમારો પ્રાણ, અમારો શ્વાસ, અમારા સુખાર્થે, અમારા દેશ બાંધવોના કલ્યાણને સુખાર્થે આવી કોમળ વયમાં આવી નાની બાલ્ય અવસ્થામાં આટલી કઠોર તપસ્યા સાધના, આવા ઠંડા જળમાં સ્નાન, મુક્ત પુરુષો દિવ્ય સ્વરૂપે ગરમ કપડાં લઈને આવ્યા ઘનશ્યામને અને ઘનશ્યામની સાથે રહેલા બાળ સખાઓને એ ગરમ કપડાં પરિધાન કરાવ્યા. સરસ મજાની ભાતીગર ટોપી હતી, અચકણ સુરવાળ ધારણ કરાવ્યા, હાથમાં સરસ મજાના ગરમ મોજા પહેરાવ્યા. સરસ મજાની શોભા ઘનશ્યામની હતી, બાળ સખાની પણ સરસ મજાની શોભા હતી અને એ દર્શન એ મુક્તો કરી સ્તુતિ પ્રાર્થના કરી અને અદૃશ્ય થયા. બાળ સખાઓને લઈ અને ઘનશ્યામ અને બાળ સખાઓ બધા નારાયણ સરોવરથી થોડાક આગળ જ્યાં વધ્યા ત્યાં બંશીધર હલવાઈની એક દીકરી નાની હતી, એનું નામ હતું રામકુંવરી. એ નાનું એવું એક બગોણું લઈ અને નારાયણ સરોવરે પાણી ભરવા માટે આવેલી અને એને આ ઘનશ્યામની શોભા જોઈ દર્શન કર્યું અને હાથમાંથી કેડે રાખેલું બગોણું પડી ગયું અને એનું શરીર ધરતી ઉપર ઢળી પડ્યું અને સમાધિ લાગી ગઈ અને સમાધિમાં સીધી જ એ રામકુંવર નામની બાળકી અક્ષરધામમાં મહામુક્તો દિવ્ય મુક્તોની સભામાં.
તેજ તેજના પ્રકાશના તેજ પુંજના મધ્યમાં રત્ન જડિત સિંહાસન ઉપર ધવલ વસ્ત્ર ધારણ કરી અને પરાત્પર પરબ્રહ્મ એ સહજાનંદ સ્વામી અનંત મુક્તોથી વીંટળાયેલા પ્રભુ બેઠા છે અને અનંત મુક્તો સેવા પરિચર્યા કરે છે. આવું રામ કુંવરી આ બાળા જે હતી એને સમાધિમાં દર્શન થયું, બહુ અદ્ભુત કથા છે. સમાચાર વાયુ વગે મા બાપ સુધી પહોંચ્યા. કોઈએ જઈને દોડતા કહ્યું એના મા બાપને કે તમારી રામકુંવરી દીકરીને કાંઈક નારણ સરોવરના કિનારે કોક ભાઈરે જગ્યામાં પગ પડી ગયો છે અને મૂર્છા ખાઈને ઢળી પડી છે. લોકમાં આવું ને બધું. મા બાપ દોડ્યા રો કકડ કરતા કરતા. આડોશીને પાડોશીને તાતો ઘણો બધો સમાજ નારાયણ સરોવરના કિનારે બધો ભેળો થઈ ગયો. હજી ઘનશ્યામ તો એને બાલ સખાઓની મંડળીની સાથે ત્યાં જ ઊભા છે. આ બધાને આવતા જોઈને રોકકડ કરતા જોઈ અને કોલાહલ કરતા સાંભળીને ઘનશ્યામ ઊભો ઊભો હસે છે. પ્રભુને મનમાં એમ થાય છે કે હું આ ધરતી ઉપર આવ્યો, મારો સંબંધ થયો, મારા મુક્તો એવા ધર્મદેવ ભક્તિ માતા રામ પ્રતાપજી આદિનો યોગ થયો, તો પણ હજુ આ લોકોમાંથી અંધશ્રદ્ધા કેમ દૂર નહીં થતી હોય. કોઈ કે ભુવા પાસે લઈ જાઓ, કોઈ કે ઓલા પડે ફલાણી ફલાણી જગ્યાએ એમ ઓલી શ્રવણ તલાવડી એક બાપુ રહે છે અને એ બાપુ દ્વારા કરે છે, એ બાપુ પાસે લઈ જાઓ, કોઈ કે ગાડામાં નાખીને લઈ જાઓ, કોઈ કે રથમાં નાખીને લઈ જાઓ. શરીર લાકડા જેવું થઈ ગયેલું, દીકરી 10-12 વર્ષની ઉંમરની. આ હો કરતા 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 તો સપૈયાનો આખો સમાજ બધો ભેળો થઈ ગયો. ઘનશ્યામને એમ મનમાં થયું કે આ લોકો બધા ખરા છે કે આવું બધું એકાદ આ બધાને આ લોકોને હજુ પણ વાત સમજાતી નથી, આ અંધશ્રદ્ધાઓમાંથી હજુ પણ આ સમાજ બહારો નીકળતો નથી. ઘનશ્યામ બોલ્યા, દીકરીને ઉપાડી અને ગાડામાં નાખી અને બાપુ પાસે લઈ જવા માટે થઈ અને બધા તૈયાર થયા ત્યારે ઘનશ્યામ બોલ્યા, દાદા દીદી આ લોકોને સમજાવો ને કે આ રામ કુંવર ભાઈરે જગ્યામાં પગ એનો નથી પડી ગયો, કંઈ એ તો અમારા દર્શન કરીને એને સમાધિ થઈ છે. આ લોકોને ત્યાં સુધી ખબર નહીં કે સમાધિ એટલે શું. આ ગામમાં કોઈને કાંઈ ખબર નહીં કે સમાધિ એટલે શું. નાનો એવો ઘનશ્યામ કાલે કાલે ભાઈસાથી માને કહે છે કે માં દીદી તમે સમજાવો એને, આને સમાધિ થઈ ગઈ, અમે અક્ષરધામમાં મોકલી છે. જુઓ દીદી હું હમણાં સમાધિમાંથી બોલાવું. અને ઘનશ્યામે સાદ કર્યો, ઓ રામકુંવરી ઓ રામ કુંવરી, તા તો આંખ ખોલી, આળસ મરડીને બેઠી થઈ. 11-12 વર્ષની બાળા એમ કહે છે કે અક્ષરધામના અધિપતિ બાળ સ્વરૂપ ધારણ કરીને અહીંયા બેઠા છે અને તમે દોરા ધાગામાં હજી કાં પણ ભરમાવો છો કે મારો કોઈ બારે જગ્યામાં પગ થોડોક પડી ગયો તો એ તો એની કૃપાથી મને સમાધિ લાગી, સમાધિ દોહેલી છે. મોટા મોટા તપસ્વીઓને ને મોટા મોટા સાધકોને ને આરાધકોને પણ સમાધિમાં આ અક્ષરધામનો અક્ષરાધિપતિ મુક્તે સહિત
એનું દર્શન કોઈને સ્વપ્નમાંય નથી થતું, અને એની કૃપાથી અને એનું દર્શન કરવાથી મને સમાધિ લાગી અને હું અક્ષરધામમાં ગઈ. પણ તમે બધા અક્ષરધામમાં હું મૂર્તિનું સુખ મહાદિવ્ય અલૌકિક માણતી હતી, પણ અહીંયા બધો કોલાહલ કર્યો એટલે ઘનશ્યામે મને બોલાવી તે પાછી આવી તે તમે આ રંગમાં ભંગ કર્યો. કે કેવું કેવું સુખ, કે કેવી મૂર્તિ, ઓહો એ મુક્તો, એનું તેજ, એ અક્ષરધામની ઓહો એટલી એટલી શોભા, એટલું દિવ્ય અક્ષરધામ. 11-12 વર્ષની બાળા મોટો વિદ્વાન વર્ણન ન કરી શકે એવી ભાષાથી, અલંકારિક ભાષાથી વર્ણન અક્ષરધામ અને અક્ષરધામના મુક્ત એનું ઐશ્વર્ય સામર્થ્ય પ્રતાપ અને તેજનું જ્યારે વર્ણન કરતી હતી ત્યારે સારો એ બધો સમાજ બધો મુગ્ધ થઈ ગયો કે અમે શું સાંભળી રહ્યા છીએ, અમે શું જોઈ રહ્યા છીએ, કોઈને કાંઈ ખબર ના પડે, સમજાય નહીં કાંઈ કે આ સ્વપ્ન છે કે પછી અમે નજરે જોઈ રહ્યા છીએ. અને જેને જેને હૃદયમાં એવા સંકલ્પ થતા હતા એ કોઈ કોઈ બોલી ઉઠ્યા, નહીં નહીં કે ખોટું આ સ્વપ્ન છે. ત્યારે ઘનશ્યામે કહ્યું કે સ્વપ્ન નથી પરંતુ આ પ્રગટ સાક્ષાત પ્રત્યક્ષ વાત છે. ધર્મદેવે પુરુષ વર્ગને સાચી સમજ આપી, માએ બધી બહેનોને બોલાવી, એક બેજો એ બહેનો આ બેજો આવો, કે જો હું તમને સાચી વાત સમજાવું. નારાયણ સરના કિનારે એક બાજુ બહેનોનો આખો બધો સમુદાય લઈ અને મા ભક્તિ દેવીએ પોતાને પોતાનો બાળક જ્યારે પ્રગટ થયો અને એ વખતે જે દિવ્ય દર્શનની અનુભૂતિ થઈ હતી એ અનુભૂતિનું વર્ણન કરીને કહ્યું કે બહેનો સત્ય વાત છે, આ મારો બાળક કોઈ મનુષ્ય નથી બહેનો, આ તો સાક્ષાત અક્ષરધામના અધિપતિ છે. એના સામર્થ્ય ઐશ્વર્યનો સંકોચ કરી અને નાનો બાળક બનીને આજે અમારા આંગણામાં અને આપણી આ છપૈયાની ગલીઓમાં અને બજારોમાં ખેલકૂદ કરે છે, બાકી એના પગ તો અનંત અનંત મુક્તો એ અહોરાત્રિ પૂજે છે અને મોટી મોટી શક્તિઓ બ્રહ્માંડોના જે કંઈ સૃષ્ટાઓ એને પણ એના ચરણ પખાલવા મળતા નથી. મા ભક્તિ દેવીએ સાચી સમજ સમાજને બહેનો સમાજને આપી, સર્વને એટલું તો હતું પાછું કે ધર્મદેવને ભક્તિ માતાના વચનમાં વિશ્વાસ બહુ હતો અને એકાદ બીજી બહેનો કહે છે કે ભક્તિ બોલીને હવે કોઈ વિચારશો નહીં, વાત સત્ય હોય. ચાલો સૌ સૌના ઘેરે જઈને કામે વળગો બધા. હું ઘણી વાર કહું છું કે એક વાર અવતારી નારાયણનો એક વાર એનો મુક્તનો વિશ્વાસ આપણે કેળવીએ, એના વચનમાં વિશ્વાસ, પૂર્ણ શ્રદ્ધા. પ્રથમનું 15મું એમ કહે છે, પ્રથમનું 16મું એમ કહે છે, સંત એમ કહે કે તું આત્મસત્તા રૂપ છો, મહારાજનો મુક્ત છો, પછી સદગુરુના વચને પોતે પોતાને મુક્ત માની લે, શંકા કુશંકાઓ બધી દૂર કરે. વિશ્વાસ કેળવીએ આપણે, કોઈનો વિશ્વાસ કેળવીએ. જ્યાં સુધી હું ને તમે કોઈ એવા અક્ષર મુક્તનો કે અક્ષરાતીતનો એ આપણે વિશ્વાસ નહીં કેળવી શકીએ ત્યાં સુધી આ બધા જન્મ મરણના કારણોમાંથી આપણે મુક્તિ કેવી રીતે પામી શકશું. આ જન્મે નહીં તો બીજા જન્મે, બીજા જન્મે નહીં તો ત્રીજા જન્મે, આજ નહીં તો આવતીકાલે,
આ ચૈત્ર મહિનામાં નહીં તો વૈશાખમાં, આ વર્ષે નહીં તો આવતા વર્ષે મારે તમારે મહારાજ અને મહારાજના મુક્તના વચનમાં વિશ્વાસ કેળવાય વિના છૂટકો જ નથી. તો આજે અવસર છે, આજે સમય છે, આજે સમજણ છે, આજે શાસ્ત્ર છે, આજે સંત છે, આજે શરીર છે, આજે આ બધા યોગ છે. અને હુંને તમે વિશ્વાસ આજે જો કેળવી લઈએ તો આજે ને આજે હુંને તમે અક્ષરરૂપ થઈ જઈએ. આવતીકાલની વાત નથી. આવતીકાલમાં, આવતીકાલના સમયમાં કદાચ આ મેં જે ગણાવ્યું એમાંથી એકાદ બે વસ્તુ હોય કે ના હોય, એમ શરીર ન હોય. શરીર હોય તો સમય ન હોય, સમય ને શરીર ને સંપત્તિ હોય તો સંત નો હોય. સંત સમય ને શરીર અને સંપત્તિ હોય તો સમજણ નો હોય. તોય હું ને તમે કેવી રીતે મુક્ત સ્થિતિને પામી શકવાના, પણ આજે બધું છે આપણા હાથમાં છે. માટે મહારાજને મહારાજના મુક્તનો વિશ્વાસ કેળવી અને અક્ષરરૂપ પોતાને માની અને અક્ષરાદિત્ય પુરુષોત્તમ નારાયણનું ધ્યાન ને ભજન અખંડ આપણે કર્યા કરીએ, એનો આનંદ અને સુખ લૂંટ્યા કરીએ. ભક્તિ માતાના વચનમાં બહેનોને બહુ વિશ્વાસ હતો. માં બોલીને એ સત્ય. ચાલો ચાલો આપણે સૌ કોઈ આપણા ઘરકામમાં બધા પરોવાઈએ એમ કરી અને બહેનોનો સમાજ બધો વિખરાયો અને ધર્મદેવના વચને પુરુષ માત્રનો સમાજ બધો વિખરાઈ અને પોતપોતાના ભવન તરફ ગયા અને પોતપોતાના કામમાં સૌ પરોવાયા. માં ભક્તિ દેવી ઘનશ્યામને લઈને ઘેર આવી અને માએ સાંજની રસોઈ બનાવીને ઢાંકીને રસોઈઘરમાં જે રાખી હતી તે ઘનશ્યામને, રામ પ્રતાપજીને અને ધર્મદેવને ઓસરીમાં ચાકડાઓ પાથરી અને એના ઉપર બેસાડીને સાંજનું ભોજન પીરસી અને વાળું કરાવ્યું. સંધ્યા આરતી કરી, સ્તુતિ પ્રાર્થના કરી, કથા કીર્તન કર્યા. ધર્મદેવ ઘર સભા રોજ કરતા, રોજ ઘર સભા કરતા. આપણે શીખીએ આમાંથી કે બીજો સમાજ કરે કે ના કરે, પણ અહીં જે બેઠો છે જેટલો હરિભક્તનો સમાજ એ પોતાના ઘેર કાયમને માટે ઘર સભા કરે, બાલ બચ્ચાઓને, દીકરા દીકરીઓને બેસારો, તમે બેસો, એને સારો સંસ્કાર આપો, સારા વિચારો આપો. મધ્યનું 45મું એમ કહે છે કે આ વાત ગ્રસ્ત હરિભક્તે પોતાના પરિવારને રોજ કરવી. કઈ વાત? તો કે મહારાજ કે આ ભગવાન અને આ સંત જેમ કહે તેમ આપણે આખા પરિવારને જીવન જીવવું છે અને એની મરજીને આજ્ઞા પ્રમાણે જ રહેવું છે. આ વાત મહારાજ કે મારો પ્રત્યેક ગ્રસ્તાશ્રમી આશ્રિત પોતાના સંબંધીઓને હરરોજ વાત કરે. આ ભગવાન બાલ ઘનશ્યામે છપૈયા, ધર્મદેવનું ભવન અને ધર્મ અને ભક્તિને પસંદ જન્મ લેવા માટે અમથા નહીં કર્યા હોય મારા બાપ. કેટલું આદર્શ જીવન. ઘર સભા કરીને ધર્મદેવ ભાગવત, નારદ પુરાણ, શિવપુરાણ, ભાગવતનો પંચમ સ્કંધ, દસમ સ્કંધ, મહાભારતમાંથી વાસુદેવ મહાત્મય, યજ્ઞવલ્ક્ય સ્મૃતિ, વિદુર નીતિ વગેરે વગેરે ગ્રંથનો પાઠ કરી અને એના મર્મ, એનો અર્ક, એનો સિદ્ધાંત, એનો ભાવ સારા એ પરિવારને સમજાવે. આ આદર્શ ગ્રસ્તાશ્રમ ધર્મ અને ભક્તિ માતા આ ઘનશ્યામના દિવ્ય ચરિત્રથી સારા એ ભારતીય વાસીઓને પવિત્ર સંદેશો આપે છે.
કે એ મારા ભારતવાસી મારા ભાઈઓ, એ ભારતવાસી મારી માતાઓ, બાળકને જન્મ આપ્યા પછી ઘર સભાના માધ્યમથી સંસ્કાર એને સારો વિચાર આપો, એને દેશ પ્રેમ કરાવો, એને માતૃ પિતૃ પ્રેમ કરાવો, એને ઈષ્ટ પ્રેમ કરાવો, એને આપણા ભારતીય શાસ્ત્રમાં પ્રેમ કરાવો, સ્નેહ કરાવો. આપણા ભારત દેશનો આ સદગ્રસ્તનો સમાજ, દીકરી હોય કે દીકરો હોય, પણ આપણા ભારતીય એ સતશાસ્ત્રનો વ્યસની હોવો જોઈએ. કે જેવું આજના બાળકને મોબાઈલનું વ્યસન થઈ જાય છે, ટીવી ને પિક્ચરો જોવાનું જેવું વ્યસન થઈ જાય છે, બહારના એવા બધા ગંદા ખાણાપીણા ખાવા પીવાનું વ્યસન થઈ જાય છે, જેને કેફી પીણાઓનું અને કેફી પદાર્થોનું વ્યસન થઈ જાય છે, કે જેનાથી પોતાનું શરીર, જિંદગી, સંપત્તિ, શરીર અને પોતાના પરિવારને જે બરબાદ કરે છે, એવું વ્યસન પ્રત્યેક ગ્રસ્તના ઘરમાં રહેલા સભ્યોને સતશાસ્ત્રનું વ્યસન થવું જોઈએ. જવાબદાર છે મા બાપ, જવાબદાર છે આજનો વડીલ સમાજ. કોઈ પણ ભોગે શાસ્ત્ર સારા ઘરમાં વસાવો, એનું વ્યસન કરાવો, અને બાલ્યકાળમાં સારા કે નરસા બીજારોપણ કરવા માટેની અવસ્થા હોય છે. જે ઘર સભાના માધ્યમથી જો સારા વિચારોનું બીજારોપણ થશે બાળકોના હૃદયમાં, તો આગળ જતા એ બહુ મહાન સમર્થ બનશે. ઘણા બધા ઇતિહાસો એના સંદર્ભે છે. પરંતુ બાલ ઘનશ્યામનું આ દિવ્ય ચરિત્ર આપણને સહુ કોઈને મા ભક્તિ અને પિતા ધર્મદેવના જીવનથી અને સારા એ છપૈયાવાસીઓ આદર્શ પુરુષોને આદર્શ બહેનોના જીવનથી મને તમને સંદેશો આપી અને સદવિચાર આપણને આપીને સમજાવે છે કે ઘર સભા તો કાયમને માટે પ્રત્યેક સદગ્રસ્ત કરે, પોતાના બાલ બચ્ચાઓને સારા સંસ્કાર આપે, એને ભગવાનના ચરિત્રો કંઠસ્થ કરાવે, સંતોના બનાવેલા કીર્તનો કંઠસ્થ કરાવે, બાળકો પાસે એ ચરિત્ર બોલાવો, એ ચરિત્ર બાળક પાસે કેવડાવો, એમાંથી એને પ્રેરણા, એમાંથી એને ઉત્સાહ બહુ જાગશે, એમાંથી એના હૃદયમાં રહેલી ઘણી બધી પરમાત્માએ આપેલી ઉર્જાઓ બધી એમાંથી પ્રગટ થશે. એક દિવસે આપણું બાળક બહુ મહાન આદર્શ બનશે. હવે કેવળ ધન સંપત્તિ પાછળ જ આપણે દોઢ દીધા કરીએ, નોકરી ધંધામાંથી નવડા થાય નહીં, અને બાલ બચ્ચાને આવી રીતે કાંઈ આપણે સંસ્કાર આપીએ નહીં, સ્કૂલ કોલેજમાં તો મળવાના નથી, ત્યાં તો હવે કોઈ અપેક્ષા રહી નથી, તો પછી પરિવારમાં ન મળે, ઘરમાં ન મળે, તો બાળ બચ્ચાઓને સારો સંસ્કાર આદર્શ મળશે ક્યાં? આવા કોઈ પવિત્ર સંતો થકી મળતા હોય તો ત્યાં તો બાળ બચ્ચાઓ તમે મોકલવાના નથી, ત્યાં તો આપણે કંઈક કંઈક ફળફડાટ લાગતો હોય, બીક લાગતી હોય, નહીં પાછો છોકરો સાધુ થઈ જાય છે તો આવું બધું કંઈક ફળફડાટ હોય એમ. એટલે ઘણા બધા હરિભક્તો છે ને, છોકરાઓને ક્યાંક હોસ્ટેલમાં ભણવા મોકલે, ગુરુકુલમાં ન મોકલે, કારણ કે બહુ બીક હોય એમ, ત્યાં રોજ પૂજા કરવાની, રોજ આરતી કરવાની, રોજ સભા કરવાની, છોકરો ભણે શું એમાં? આપણે ઓલી હોસ્ટેલમાં મૂકો એટલે છોકરો સારી રીતે સરસ મજાનો બહુ આમ વ્યવસ્થિત બગડીને ઘીરે આવે એમ, એવું એટલે બે માણાને આવીને લમણામ સીધો મારે ને ઢીમણા કરી નાખે તો એ મજા એમ. થોડોક સમાજ વિચારે, એવું થોડુંક વિચારે કે સંપત્તિ ગમે તેટલી આપશો પણ સંસ્કાર નહીં આપ્યો હોય તો સંસ્કાર વિહોણી એ આપણી પ્રજા એ આપણને શું મદદરૂપ થઈ શકે, શું મા બાપની
કે પરિવારની કે દેશની શું સેવા કરશે, એ ટોળા ભેગા થઈને બસો હરગાવાનો ધંધો કરશે. જો સરકારશ્રી તરફથી એની કાંઈ ઈચ્છા ન સંતોષાણે એટલે થયું ટોળું ભેગું, એકાદો માણસ જેવો પાછો થોડાક પંપ મારવાવાળો મળી ગયો હોય, હરગાવો હલતર, બસો હરગાવે, ટ્રેનો હરગાવે, કોલેજ સ્કૂલોના બારીબાયણા તોડે, પંખાઓ તોડે, ટ્યુબલાઇટો ફોડે, રસ્તામાં ખોદીને ખાડા કરે. આ આપણી પ્રજાના સંસ્કાર. દેશની સંપત્તિનું નુકસાન એ આપણા ખુદ ઘરનું નુકસાન છે. સમાજને હજુ સમજાતું નથી, પરંતુ દેશની સંપત્તિને સળગાવનાર સમાજને ખબર નથી કે અમે અમારા ઘરને જ આગ લગાવી રહ્યા છીએ. રેલા તો મારા બાપ ત્યાં જ આવવાનો. કર્મ કોઈને નહીં છોડવાનો. આપણા સ્વાર્થ માટે આપણે આપણા દેશની સંપત્તિને જલાવી દઈએ એવો દેશદ્રોહ અને એવા દેશદ્રોહનું કર્મ એ બહુ ભયંકર હોય છે. માણસને ભયંકર રીતે ભોગવવું પડે છે, છૂટકો નહીં. તો આવા ઘણા બધા દૂષિત વિચારોથી, દૂષિત પ્રવૃત્તિઓથી, આવા કોઈ દૂષિત સંગોથી આપણી દીકરી કે આપણા દીકરાને આપણે બચાવીએ, એને સારો વિચાર આપીએ, સારો સંસ્કાર આપીએ. ધર્મદેવને ભક્તિ માતાનું કેટલું આદર્શ જીવન હશે કે સારો એ સપૈયા વાસીનો સમાજ એના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધાથી જોડાયેલો હતો. માં ભક્તિ બોલી, પછી માં કહે, બેટા દીકરી અવતાર કાંઈ નહીં વિચારવાનું હો. હા, માં બોલી ને ભક્તિ દેવી, આવું કાંઈ નહીં વિચારવાનું, બુદ્ધિ નહીં વાપરવાની, માએ કહ્યું તેમ જ કરવાનું. શું અદ્ભુત સંસ્કૃતિ આપણા દેશની. હે, ગામડું તો નાનું હતું, રહેતા હતા તો ઝૂંપડામાં. ત્યાં કંઈ કોઈ સગવડતા કે સુવિધા કે પછી બહુ VIP બધી સગવડતામાં કે મોટા બંગલામાં રહેતા હતા એવું નહોતું, ઝૂંપડામાં રહેતા હતા, ગરીબ પરિવારો હતા. રોટલો ખાવાય બિચારાને કોક ભોગે માંડ માંડ મળતો હતો. પણ એના વિચારો તમે જુઓ તો કેટલા આદર્શ વિચારો. ભગવાન બાલ ઘનશ્યામના આવા તો કંઈક અદ્ભુત ચરિત્રો છે. અયોધ્યા પ્રસાદે રામશરણજીને મહાદિવ્ય અલૌકિક ભગવાન બાલ ઘનશ્યામની આ દિવ્ય બાળચરિત્રની કથાઓ સંભળાવતા કહે છે, ઘેર ગયા પછી માતા પિતાને આ રામ કુંવરી પોતાની દીકરીને જે સમાધિ થઈ હતી ને એ બધી વાત એની પાસે ઘેર જઈને જાણી, પછી પૂછી કે હે બેટા રામ કુંવર, તું ત્યાં વાત તો કરતી હતી બધા સમાજની વચ્ચે, પણ તું અક્ષરધામમાં ગઈ તો એ અક્ષરધામ કેવું હતું, એ મુક્ત કેવા હતા, એ અક્ષરધામ કેવડું હતું, એ ભગવાન નારાયણ પુરુષોત્તમને રહેવા માટેનો મહેલ એનો બંગલો કેવડો હતો, એ મુક્તો ક્યાં બધા રહેતા, આ વગેરે વગેરે બધા ઘણા બધા તાર્કિક પ્રશ્નો એને થયા ને પૂછ્યા ત્યારે દીકરી અથતી ઇતિ અક્ષરધામનું વર્ણન મા બાપ પાસે કર્યું, સારી રાત્રિ પસાર થઈ ગઈ. આખી રાત્રે અક્ષરધામનું વર્ણન સંભળાયું મા બાપને. એ મુક્તોનું, એના સામર્થ્યનું, એના ઐશ્વર્યનું, એના પ્રકાશનું, કહેતા તેજનું આ દીકરીએ આખી રાત્રે વર્ણન કરીને મા બાપને સંભળાયું ત્યારે મા બાપને બહુ આશ્ચર્ય થયું. બહુ મજાની અદ્ભુત કથાઓ છે. આજે શ્રીહરિના પ્રાગટ્ય દિનનો બહુ મહાપવિત્ર પ્રસંગ છે. તો બે દિવસ ગઈકાલ અને આજે બપોર સુધી આ બાળચરિત્રની કથામાં આપણે સહુ કોઈ સમયની અનુકૂળતા પ્રમાણે સ્નાન કર્યું. ધન્યવાદ દઈએ દલપતભાઈ, એમના પરિવારને, એમના બાપુજી જીવણભાઈ વગેરે વગેરેને, કે આવું આયોજન કરવા માટેનો શુભ સંકલ્પ થયો એમને.
એ નિમિત્તે આપણે બાર ચરિત્રોની કથા સાંભળવા માટેના ભાગ્યશાળી બિના એમાંય આવા પ્રસંગે એમાંય આવા દિવ્ય હરિભક્તો અને પરમહંસોની સાથે રહીને આ કથા સાંભળવા માટેનો આપણને શું અવસર મળ્યો છે તો એમાંથી જાજું ન લેવાય તો થોડું લઈએ, પણ ઘર સભા ન કરતા હોય તો ચાલુ કરીએ, અઠવાડિયે કરતા હોય તો રોજ કરીએ, ધર્મદેવને ભક્તિ માતા હરરોજ ઘર સભા કરતા, સારા સંસ્કારોના વિચારો એકાદા બીજા આપલે કરતા અને એવું આદર્શ જીવન સહુ કોઈ બનાવતા બસ તો જીવણભાઈના પરિવારની આ ભાવના સાર્થક થાય, સંતોનો દાખલો સફળ થાય અને આપણું જીવન સંસ્કારી અને આદર્શ અને કોમળ બને. રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું કે આ સભામાં બેઠેલા તમામ હરિભક્તો, બહેનો, બાળકો, વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ બહાર કોલેજ કરે છે એ બધા છોકરાઓ પણ આ લાભ લેવા માટે અહીંયા આવ્યા છે, એ બધા છોકરાઓ વતી રૂપાળા ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરું કે મહારાજ, બહારના દૂષિત વાતાવરણથી, સંગથી, વ્યસનોથી બધાનું રક્ષણ કરે, પોતાની મૂર્તિનું વધુને વધુ મહારાજ સુખ આપે, બધાને સુખ્યા કરે અને એમના વર્તમાન કાળના અભ્યાસક્રમની અને આગળના અભ્યાસક્રમમાં એમના લક્ષ્યની સિદ્ધિના શિખર સુધી મહારાજ પહોંચાડે અને સર્વના શુભ સંકલ્પ ભગવાન શ્રીહરિ પરિપૂર્ણ કરી અને પોતાની મૂર્તિનું વધુ વધુ સુખ આપે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને આ બાલચરિત્રની કથાને અહીંયા વિરામ આપું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.